કાર્યક્રમના પ્રાયોજક આઈ વોન્ટ સિમેન્ટ Bonding Nation. Mother Teresa Memorial School admissions open from preschool to standard 8. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરી છે. દર્શક મિત્રો, આજે અમારી સાથે છે એક એવું વ્યક્તિત્વ, વર્ષો સુધી તેમને જોયા, વર્ષો સુધી તેમને માણ્યા અને ક્યાંક ખાલી પો વર્તાઈ રહ્યો છે. ગુજરાતી રંગભૂમિના ચાહકો, ગુજરાતી ટેલિસિરિયલના ચાહકો જે ગુજરાતમાં રહે છે તેમને ક્યાંક ખાલી પો લાગે છે કે રૂપા દિવેટિયા ક્યાં જતા રહ્યા. પણ અમે પકડીને લાવ્યા છે અમારી સાથે રૂપા દિવેટિયા. રૂપાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. રૂપા દિવેટિયા કદાચ એના કરતાં વધુ ગુજરાતના લોકો રાધા તરીકે વધુ ઓળખશે. હા, કારણ કે કોમર્શિયલ એટલે કોમર્શિયલ સિરિયલોની શરૂઆત થઈ એમાં હુતોહુતી બધા જાણે છે કે બહુ જ જાણીતી સિરિયલ થઈ ગઈ હતી. એવું કહેવાતું હતું કે અમદાવાદ બંધ રહેતું હતું અને એમાં હું રાધાનું પાત્ર મેં ખાસ્સા લાંબા સમય સુધી કર્યું. હવે આ રાધામાં એટલે ડિમાન્ડ હતી કે તમે માગતા હતા દરેક વખતે રાધાનું પાત્ર તમે લેતા હતા, કેરેક્ટરનું નામ રાધા જ આવે, કે ડાયરેક્ટર કહેતા હતા કે રાધા સાથે ક્યાંક એક લગાવ એક અનોખો થઈ ગયો હશે? રાધા અને મોહન પ્રેમ વ્યક્ત કરવા માટેની એક બહુ જ સરળ અને સીધી રીત છે કે રાધામોહન, રાધાશ્યામ, અને આપણા ગુજરાતીમાં રાધામોહન એટલે રાધામોહન થ્રુ હુતોહુતી પતિ પત્ની પ્રેમ સંબંધ અને એની લાક્ષણિકતાઓ, એની બધી જ ખરાબ ને સારી બાબતો અમે લોકો પ્રેઝન્ટ કરતા હતા એટલે અમે રાધામોહન કન્ટિન્યુ કર્યું હતું. હુતોહુતી એક ખરેખર રિયલ કહેવાય કે એક્સપોઝર પ્રોપર જે મળ્યું કે હુતોહુતી હતી. વાત આપણે શરૂ કરીએ વિદ્યાનગર સ્કૂલથી. હું મારું એટલે ખરું ઘડતર વિદ્યાનગર સ્કૂલમાં થયું. કપાસી સર, જે ઘણા બધા લોકો જાણતા હશે કે બહુ સુંદર સિતાર વગાડતા હતા અને જે કલાકાર પ્રેમી જીવ કહીએ ને એવા અમારા પ્રિન્સિપલ, અને એમાં હું નાનકડી ઉગતી કલાકાર એટલે એટલું બધું પ્રોત્સાહન મને આપ્યું. અને અમારી વખતમાં પરેશ નાયકને આ એટલે રૂપા, અત્યારે શ્રી રૂપા મહેતા, એટલા બધા લોકો બધા આ ક્ષેત્રના, અને એમાં અમારા ગુરુજીઓમાં વિનોદ જાની જેવા સર, એટલે કલાનું એક એટલું માહોલ સુંદર હતું વિદ્યાનગર હાઈસ્કૂલમાં કે મારી જિંદગીની સૌથી સારી ક્ષણો મેં વિતાવી છે. હું 12મા ધોરણ સુધી, હું 5માથી માંડીને 12મા ધોરણ વિદ્યાનગર હાઈસ્કૂલમાં. ફેવરેટ સ્ટુડન્ટ હતા તમે આ બધાના? ફેવરેટ તો ભણવામાં નહીં, પણ હા પ્રવૃત્તિઓ કરતી હતી એટલે જરાક મજા આવતી. ઘણા બધા લોકો જોતા હશે કે વિદ્યાનગર સાથે ઘણા લોકોનું એ બાળપણ જોડાયેલું છે. ક્યાંક સીધી સરળતાથી તો આખો વિદ્યાર્થીકાળ પસાર નહીં થયો હોય વિદ્યાનગરમાં, ક્યાંક એવો એકાદો બનાવ બન્યો પણ હશે, ક્યાંક પનિશમેન્ટ આવી હોય, પકડાય? કારણ કે દેખાવમાં તમે પકડાવ એવા તો છો નહીં, સ્ટાઇલથી કદાચ મજાક મસ્તી કરીને પણ બીજાની ઉપર ઢોળી દેવાતું હશે શરારતની અંદર. તોફાનો તો બહુ કર્યા સ્કૂલમાં. પકડાયા ક્યારે? પકડાયા ખરા ને નહીં, પણ વિનોદ જાની સર સાથે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો, કારણ કે એમનું એ વખતે પ્રીતપીઓને પાનેતર નાટકની શરૂઆત થઈ હતી અને વર્લ્ડ રેકોર્ડ તોડવાની એ હતા. અને એ વખતે મને કે કેવું હતું કે હું એવા બધા કોમર્શિયલ નાટકો ના કરું, એટલે સરે મને કહ્યું કે તું કરીશ નાટક? મેં કીધું ના, મને આવું બધું નથી આવડતું આમ તેમ. અને પછી એમને ખબર પડી કે હું ચશ્મા ઉડણને દર્પણમાં આવા બધા નાટકો કરું છું, એટલે એ વખતે પકડાઈ ગઈ હતી. પછી મને કહ્યું કે તને હું નથી ગમતો કે તને થિયેટર નથી ગમતું? મેં નહીં નહીં, મને બંને ગમો છો, પણ હજી મેં કોમર્શિયલી માઇન્ડસેટ નથી કર્યું. યુ હેવ મેન્શન દર્પણ એકેડમી. કોણે રૂપા દિવેટિયાને કોણે મોલ્ડ કર્યા? વિદ્યાનગર સ્કૂલમાંથી મળેલી જે પણ આ બધા જ દિગ્ગજો કરતાં હું વધારે એમ કહીશ કે દે આર કમિટેડ, બિલકુલ કમિટેડ હતા આ ફિલ્ડને, કે પછી રિયલ મોલ્ડ થવાનો ચાન્સ મળ્યો, મોલ્ડિંગ થયું દર્પણ એકેડમીમાં?
કમ્પેરિઝન નથી કરવી. બંને સાથે સાથે થયું, પણ સવારનો મારો અડધો દિવસ વિદ્યાનગર હાઈસ્કૂલમાં જતો હતો અને 2 વાગ્યા પછીની સાંજ મારી દર્પણમાં જતી હતી. એટલે બંનેનો સરખો સહયોગ છે મને થોડીક ઘડવામાં. અને પછી કલાનું વાતાવરણ 24 કલાક એટલે 12 કલાક તમે જે જાગતા હોય ત્યારે તમારી આજુબાજુ ચારે તરફ સાહિત્ય, કલા, એટલે ઓટોમેટિકલી એક હું એમાં ગોઠવાઈ જ ગઈ ને વણાઈ ગઈ ઇઝીલી. એટલે બંને મને બહુ જ સપોર્ટ કર્યો. ફાઇન, રંગલી, કારણ કે એક દામિની જેને કદાચ છે ન ભૂલી શકાય, આઈ થિંક સો. વોટ ડુ યુ ફીલ, એ એક્સપિરિયન્સ કેવો હતો જ્યારે અલગ રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરવી? એકચ્યુઅલી છે ને તે એવું થયું હતું કે પીચ કેન્દ્ર શરૂ થયું ત્યારે હું 9 વર્ષની હતી ત્યારે 72માં પહેલીવાર મેં ટેલિવિઝનનો કેમેરા ફેસ કર્યો હતો. અમે લોકો એક ક્ષયની ઉપર ડોક્યુમેન્ટરી બનાવી હતી ને 12 કલાકાર તરીકે મેં કામ કર્યું હતું એમાં. એ પછી કાશ્મીરના એક પંડિત જે આર કે રાયના કરીને હતા, એમણે એક આખી એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેટિવ અને ગામડાઓને પ્રાધાન્ય આપે એવી એક સિરિયલ બનાવી, એમાં રંગલો રંગલીનું પાત્ર કર્યું. અને એ વખતે હું ચીમનલાલ નાયક, આપણા વરિષ્ઠ ભવાઈ કલાકાર અને મારા ગુરુ, એમની પાસે હું ભવાઈ શીખતી હતી. અને રંગલો રંગલી એ સીસી મહેતા એટલે ચંદ્ર નું ક્રિએશન હતું સીસી કાકાનું. તો એમાં પછી અમે લોકો રંગલો રંગલીનું કેરેક્ટર કરી અને આખી વાર્તાની શરૂઆત કરતા હતા. પણ એ વખતે એક કોમર્શિયલ સાયન્સ કશી જ નહોતી, પણ કંઈક કરીએ છે, મજા આવે છે અને શીખેલું કોઈને બતાવીએ છે એની જે એક સાહજિક જે ફીલ હતું ને એ બહુ જ મૃદુ અને બહુ જ સ્પર્શી જાય એવું હતું. એટલે આઈ કાન્ટ એક્સપ્લેન યુ કે મને શું થયું. એનું નાવ યુ સેડ કે એ ટાઈમે બિલકુલ સાહજિક રીતે આ બધું કરતા હતા, એક ઉમંગ અલગ હતો, એક ઉત્સાહ હતો, સાથે સાથે આવું વાતાવરણ પણ હતું. એ એ એ 9 વર્ષ ના શરૂઆતના જે બિલકુલ કહી શકાય કે 9, 10, 11, 12, 13, 14 વર્ષ સુધીનો એક કામનો આખો ગાળો અને અત્યારે રૂપા દિવેટિયા, એમાં ખાસ કરીને હું તો હતી વખતે જે પ્રમાણે એક્સપોઝર, પછી ટીવી સિરિયલ્સમાં, હિન્દી સિરિયલ્સમાં કામ મળ્યું. હા, હાઉ યુ કમ્પેર? મજા છે, મોજ છે, પૈસો છે, શોહરત છે, પણ સંતોષ છે? જે એક મેં છે ને આજથી બહુ વખત પહેલાં ચિત્રલેખા જાણીતું મેગેઝિન છે એમાં કહ્યું હતું કે મને મુંબઈની ધરતીએ બહુ સુખી કરી નાખી છે. કારણ કે ટાર્ગેટ માત્ર પૈસો છે, ટાર્ગેટ માત્ર તમારી જિંદગી ચલાવવાની એક જરૂરિયાત છે. તમે કામ કરો છો એટલે બેંકમાં નોકરી કરો, એમ તમે નાટક કરો, એ જે સાયકોલોજી છે કે મહિનાના 25 શો થયા કે નહીં થયા, તમારે મહિનાના 20 દિવસ તમારું મીટર ડાઉન રહ્યું તમારી સિરિયલોનું, એ જે કોમર્શિયલ સાયકોલોજી આવી ગઈ છે ને એ અંતરાત્માની મજા નીકળી ગઈ છે. હવે ધંધો થઈ ગયો છે, સુખી થઈ ગઈ છું, એ પહેલાંની રૂપા નથી રહી. ખબર છે મને કે મારે આ કરવાનું છે, પૈસા આવશે, ગાડી, પેટ્રોલ, ડ્રાઈવર, ઘર, એટલે છે, ખોટું છે પણ છે, હકીકત છે. ક્યાંક એ જે એ આખો ગોલ બદલાઈ ગયો છે, અથવા તો પછી અત્યારની ડિમાન્ડ આ છે એટલે આ કરવું પડે છે, પણ ઈચ્છા નથી થતી. ઈચ્છા નથી થતી એવું તો નથી, સી પણ આ રીતે નથી કરવું. પણ કલાને ધંધો બનાવી દેવો ને એ જરાક હજી સહી નથી. કલા કલા છે, ધંધો ધંધો છે, એટલે બહુ જ ખરાબ ભાષામાં હું કહું તો પતિને પ્રેમ કરતી પત્ની અને કોઠા ઉપર બેઠેલી સ્ત્રીનો જે ફરક છે ને એ છે. ક્યાંક એવું લાગે છે કરું કે આ આ વાતાવરણ જે બન્યું છે એના કારણે ખરેખર જે ટેલેન્ટ અને હિડન ટેલેન્ટ એ ટાઈમે નીકળતું હતું, હિડન ટેલેન્ટ અત્યારે ક્યાંક બિલકુલ મશીનની જેમ છે, અંદરથી બસ ગોખેલા ડાયલોગ છે, કાટ 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 કરવાનું છે, સ્કેડ્યુલ પતી ગયો, કેટલું પેમેન્ટ થાય એનું કાઉન્ટ કરી લીધું. અગેન વાત ત્યાં જ આવે છે કે પૈસા અને મશીન બની ગયો છે કલાકાર.
એક વાત હું કહું, હજી આ રંગભૂમિ છે ને, એમાં હજી એક એટલી એ નથી કે એકવાર સ્ટેજ પર ગયા પછી છે ને તમે ઓડિયન્સ સાથેનું કનેક્શન અને રોજ નવા નવા ગતકડા અને રોજ નવા નવા પ્રોબ્લેમ્સ ને રોજ નવા નવા ભગા અને રોજ નવા નવા લોકો કરો છો એનું એ જ, પણ વાતાવરણ રોજ નવું. અને આ ક્ષણ પછી એટલે હમણાં હું સ્ટેજ પર ગયા પછી શું થશે મને નથી ખબર, હું કયો ડાયલોગ ભૂલી જઈશ મને નથી ખબર, રિટેક નથી કરવાનું. એટલે એ જે એની સાથે જે મજા છે એ થિયેટરની તો છે જ, પણ ટેલિવિઝન કોઈ પણ માધ્યમ ખરાબ નથી, બધાની પોતાની સારી અને ખરાબ વસ્તુ છે. પણ ટેલિવિઝનમાં એક એક છે ને એ થઈ જાય કે ચલો 12 કલાક કામ કરવાનું છે, ડાયલોગ ભૂલી ગઈ તો શું છે, રીટેક કરી લઈશું. ઇટ્સ કમિટેડ આર્ટિસ્ટની અંદરની જે એનર્જી, એક એનર્જી અમે 3 કલાક નાટકમાં જે 3 કલાકમાં જાય છે એ એનર્જી 12 કલાકમાં વેચી કાઢીએ છીએ. એટલે કલાકાર તરીકેની તમારી એ સફરમાં એટલો ફરક પડી જાય છે. બાકી એકવાર મેકઅપ લગાવ્યા પછી તમે પણ જાણો છો, ચાહે સિરિયલ છે કે આ છે, આર્ટિસ્ટ મેકઅપ લગાવ્યા પછી પેલા પૈસા નથી યાદ આવતા, મેકઅપ ઉતારે પછી એક કમ્પેરિઝન થાય છે. અહીંયા રોકીશ, સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, એક વિરામ બાદ વાત કરીશું રૂપા દિવેટિયા સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. રૂપાજી, આપણે વાત કરી કે સિરિયલમાં ક્યાંક મોનોટોનસ થઈ જાય છે, ડોન્ટ યુ ફીલ દેટ અગેઇન યુ આર અ બ્લન્ટ, જે દિલમાં હોય છે તે કહેવા માટે આપ જાણીતા છો, ડોન્ટ યુ ફીલ દેટ કે ક્યાંક એક્સપ્લોઇટેશન વધારે થાય છે? ના ના, તમને 12 કલાકના પૈસા મળે છે ને, તમે કામ કરો છો. અપાર્ટ ફ્રોમ એક્સપ્લોઇટેશન જેવું કશું નથી, કારણ કે ખબર છે કે એક વસ્તુ તમે 3 કલાકમાં તમારે બતાવવાની છે અને એ જ વસ્તુ તમે 3 વર્ષમાં બતાવો છો, એટલે એ ખેંચાયેલી વસ્તુ હોય છે ને એ મોનોટોનસ થઈ જાય છે. મારું સૌથી જાણીતી હિન્દી સિરિયલોનું પાત્ર કુસુમમાં, તો એ કુસુમ અમે લોકોએ 5 વર્ષ સુધી કુસુમ કર્યું, પછી એ કુસુમમાં મારી હેબિટ થઈ ગઈ હતી. મારા માટે કુસુમ બનતી નવશીન અને અભય બનતો અનુજ, દીકરો અને વહુ, એટલે આજ દિન સુધી અત્યારે મારી દિલમાં પણ એ લોકો બંને મારા દીકરાઓ જેવી રીતે જ છે. એટલે એક્સપ્લોઇટેશન કશું જ નથી હોતું, બધી જ રીતે તમે મજા કરતા જ હોવ છો, કામ કરો છો, પૈસા પણ મળે છે અને તમે એન્જોય પણ કરો છો. મોનોટોનસ થઈ જાય જાય છે. રૂપાજી, અગેન કમ્પેર થાય છે, આપે વાત કરી કે ક્યાંક એક એવી આપણે બિલકુલ કહી શકાય કે ઈચ્છા હોય છે વધુ કમાવાની, ઝડપથી એક ફેમ મળવાની, એના કારણે આ સિરિયલ ખાસ કરીને ટીવી સિરિયલ્સનો ક્રેઝ અત્યારે યુથમાં દેખાઈ રહ્યો છે, આર્ટિસ્ટમાં દેખાઈ રહ્યો છે. આની સામે રિયલ સ્ટેજ પરફોર્મન્સ ઉપર અસર પડી છે ખરી? સારા આર્ટિસ્ટ દે વેન્ટ ટુ ધીસ ફિલ્ડ બીકોઝ ઓફ દેટ. ખરેખર આ ફિલ્ડમાં અથવા તો ઘણું આગળ વધી શક્યું હોત ગુજરાતી રંગમંચ, ક્યાંક એની અસર થઈ છે ખરી? સિરિયલમાં આવનાર તમામ કલાકારો એ લોકોને ઇઝી મની છે, હકીકત છે, શીખવાનો એક ચાન્સ છે. અત્યારની આપણી જનરેશનની સામે મારી મોટા મોટી કમ્પ્લેન છે, એ લોકોને ગળાવું નથી, એ લોકોને શીખવું નથી, એ લોકોને કમાવું છે અને મજા કરવી છે. અને એ પછી પૈસાની દ્રષ્ટિ હોય કે પ્રસિદ્ધિની દ્રષ્ટિ હોય, એ લોકોને બસ મેળવવું છે. પણ મહેનત, થિયેટરમાં માત્ર એક જ માણસ ચાલે છે જેને મહેનત કરવી છે. આપણે એવું કહી શકીએ કે થિયેટરની જે કમિટમેન્ટવાળી જે ભાવનાવાળા આર્ટિસ્ટો છે એ લોકો હજી પણ, ચાહે પરેશ રાવલ હોય કે ચાહે રૂપા દિવેટિયા, થિયેટર છોડી નથી શકતા. ગમે તે થાય, સિરિયલો મેં આટલી કેટલી સિરિયલો કરી, એની સામે હું તમને મારા નાટકોનું લિસ્ટ આપું ને તો તમને કહે અરે જમતા નાટકો તે કરે છે. એટલે મેં 15 સિરિયલ કરી હશે તો પણ એની સામે 15 વર્ષમાં મેં બીજા 35 નાટકો કર્યા છે. અને 35 નાટકોના એવરેજ 100 શો કરું તો મેં
પ્રમાણજીને 500 શો કર્યા છે એટલા લોકો સુધી હું પહોંચી છું અને મેં થિયેટર નથી જોયું અને અત્યારે પણ હું થિયેટર એટલે થિયેટર નથી જોયું હું ટીવી સિરિયલ અચ્છા મારું થિયેટર બરોબર ચાલે છે ને તો હું સિરિયલમાં ચાલી જાય નથી કરું નો 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 કમ ટુ સમથિંગ પર્સનલ કુંતલજી માટે ક્યારે મુલાકાત થઈને શું થયું એમ બીકોઝ ફ્રેન્કલી સ્પીકિંગ એ ટાઈમે ઘણા બધા લોકો રૂપાજીને ચાહતા હતા મનોમન ચાહતા હતા અને 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 અચાનક લોકોને એવું લાગ્યું કે ઓ માય ગોડ કુંતલજી હેઝ ગોટ લકી ડ્રો રિયલી સો શું થયું હતું ઓફર ક્યારે મુલાકાત થઈ કઈ રીતે એટેચમેન્ટ થયું બહુ જ સ્વાભાવિક એરેન્જ મેરેજ છે મારા અને કુંતલના અસ્વાભાવિક અને નાટકીય વસ્તુ પણ છે એમાં સીસી કાકાનું હમણાં આપણે નામ દીધું એમને ગૌરવ પુરસ્કાર મળવાનો હતો અને એમણે અપદ્ય ગદ્ય શકુંતલ વિદાય શકુંતલા વિદાય અપદ્ય ગદ્ય લખેલું હતું અને એ વખતે વસુબેન ભટ્ટ આપણા આકાશવાણીના એમણે એ એવોર્ડ સમારંભમાં શકુંતલા વિદાય આખું પરફોર્મ કરીને બતાવવાનું હતું અને સીસી કાકાને એવોર્ડ મળવાનો હતો સંજોગો એવા ઊભા થયા કે શકુંતલા હું હતી અને એનું જે સિંગિંગ પાર્ટ હતું એ સુધા દિવેટિયા કરતા હતા અને હું શકુંતલા ક્ષેમુ દિવેટિયાનું આખું મ્યુઝિકલ એરેન્જમેન્ટ અને એ વખતે હું રૂપા મહેતા હતી અને એ એ દરમિયાન વસુબેનના મગજમાં એક દાણો ફૂટ્યો કે શકુંતલા વિદાય થઈને દિવેટિયા થઈ જાય અને એ વખતે અમને ઓફિશિયલી મને અને કુંતલને મેળવવામાં આવ્યા અને બંને કુટુંબો નાગર બંને કલાપ્રેમી કુટુંબો અને એમાં હા હા થઈ ગઈ અને હજી પણ રાજબિહારી દેસાઈ અને મારા સસરા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી શકુંતલાનો મારો ફોટો એમની બ્રીફ કેસમાં હોય જ ઓકે અને રાજકાકા હજી પણ મને શકુંતલા જ કહે છે યુ સેડ અમે બંને નાગર પરિવાર હવે પ્રશ્ન ત્યાં આવીને અટકે છે કે તમે લોકો શું કરો છો સિન્ડિકેટ બનાવો છો કે નાગર પરિવાર જ્યાં જોવા મળે ત્યાં ટોપ પર પરફોર્મરમાં બધા જ નાગર સો ધીસ ઇઝ સિન્ડિકેટ ઓર વોટ કે પછી ખરેખર એ લોકો જ આ હિંમત કરીને આ ફિલ્ડમાં આવે છે અને સફળ થાય છે નાગર નાગર એટલા માટે કહેવાય કે નગરમાં વસનારા બ્રોડ માઇન્ડેડ લોકો નાગરો સમાજમાં કશું કરી બતાવવાની કલા સાથે ભણતર સાથે જોડાયેલા વ્યક્તિત્વ ગામડાના નાના વિચારોથી પર એવા લોકો બધા ભેગા થયા એટલે જેમ બહુ સરળ કહું તો સાઉથ ઇન્ડિયન છોકરીઓ ભરતનાટ્યમ કરે એમ નાગર સ્ત્રીઓ ક્યાં તો નાટક કરે ને ક્યાં તો ગાય પાપડ છે કે સોપારી કાપે ગાય અથવા કોઈ પણ કલામાં આગળ હોય તો જ એ નાગર હોય નહીં તો ના હોય એટલે એને સિન્ડિકેટ કહો તો સિન્ડિકેટ લોહી કહો તો લોહી ઘણા લોકો અમને બ્લુ બ્લડેડ કહે છે તો અમે બ્લુ બ્લડેડ છીએ ભાઈ ઓકે ઓકે વાત કરીશું અગેન એક નાનકડા વિરામ દર્શક મિત્રો વિરામ બાદ રૂપાજી સાથે છેલ્લા પાર્ટમાં રસપ્રદ વાતો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં રૂપાજી નાટક પહેલો પ્રેમ ઘણા નાટકો બેસ્ટ પરફોર્મન્સ બધાએ જોયું છે પણ કોઈ એવું પરફોર્મન્સ જેમાં હજી પણ ગિલ્ટી ફીલ થાય કે યાર આ મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી કોઈ થયેલી બિગેસ્ટ મિસ્ટેક ઓન ધ સ્ટેજ અથવા બેક ઓફ ધ સ્ટેજ બહાર રિટાયર થાય છે શફી ઇનામદારનું નાટક પદ્મારાણીએ હજારેક શો કર્યા બા તરીકે પણ મેં હિંમત કરી બાનો રોલ કરવાનો 30 વર્ષની ઉંમરે 70 વર્ષની સ્ત્રીનો રોલ કરવાની હિંમત કરી એ વખતે થોડુંક મને હજી એવું થાય છે કે થોડીક મેં સમજણનો અભાવ હતો એ વખતે
કદાચ હું થોડીક વધારે ગળાઈને મેં બા કર્યું હતું તો ઇટ વુડ હેવ બીન બેટર. એટલે દેટ ઇઝ અ ગિલ્ટ દેર. પણ ઓફકોર્સ અમે લોકોએ સૌ શું કર્યા અને સારી રીતે કર્યા, પણ કદાચ હું પણ 1000 સુધી પહોંચી શકી હોત એ વસવસું છે. ઓકે, અગેન હવે ક્યાંક એવું લાગે છે કરું કે આ રોલ હજી મને આ મળે તો ચોક્કસપણે મને કરવો છે? ધીસ ઇઝ કોમન ક્વેશ્ચન. તમારો ડ્રીમ રોલ કયો છે એવો જ એક કોમન ક્વેશ્ચન આપને પૂછી રહ્યો છું. શકુંતલા વિદાય, આખી જિંદગી કર્યા જ કરું, કારણ કે એની સાથે ઘણું બધું જોડાયેલું છે. એટલે શકુંતલા બનવું મને હંમેશા ગમ્યું છે, ગમશે, અને આ ઉંમરે પણ કોઈ મને કહે કે શકુંતલા બન તો બમરો ઉડતો હોય ને, એમ ઓકે. ક્યારેક એ જૂના મિત્રો જ્યારે ભેગા થાઓ છો, હું વાત કરું છું ખાસ કરીને ફિલ્ડમાં જોડાયા પછીના નહીં, સ્ટારડમ મળ્યા પછીનું નહીં, પરંતુ જ્યારે રૂપા દિવેટિયાની ઓળખાણ એક રૂપા દિવેટિયા તરીકે જ હતી, રૂપા મહેતા તરીકેની હતી, એવા સમયના લોકો જ્યારે મળે છે શું 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 એ કઈ અપેક્ષા રાખે છે, કે અથવા તો ડાયલોગ્સ આવે છે કે યાર બહુ બદલાઈ ગઈ છે સમથિંગ, કે હજી પણ એ જ એઝ યુઝ્યુઅલ, અને કઈ વસ્તુની ખાસ ડિમાન્ડ કરવામાં આવે છે? હજી પણ લોકો એ જ કહે છે તું હજી બદલાઈ નથી, તું એવી જ રહી છે, સેમ ઇમોશનલ ફૂલ અવાજ એનો એ રહ્યો છે, ઉંમર એટલી બરતાતી નથી, આવા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે. અમદાવાદ કેમ છોડી દીધું, અમને ભૂલી ગઈ, એવા પ્રશ્નો પણ ઉભા થાય છે. મળાતું નથી, સૌથી મોટા મોટો પ્રશ્ન એ થાય છે કે મળાતું નથી, બધા પોતપોતાની રીતે જુદા થઈ ગયા છે. ઇન્ટરનેટનો જમાનો છે તે છતાં પણ અમે લોકો ઇન્ટરનેટથી કનેક્ટેડ નથી, અને હજી ઇન્ટરનેટ ફીલ નથી આવી, ફિઝિકલ ફીલ જે છે એ મિસ થાય છે. અગેન એક કોમન ક્વેશ્ચન જે અત્યાર સુધી અહીંયાથી હોમી વાડિયાને પણ પૂછાયેલો છે, સુરેશ રાજડાને પણ પૂછાયેલો છે, એ બંનેમાં ફરક એ છે કે ત્યાંથી જ એમણે એમની પોતાની કેરિયર શરૂ કરી, મુંબઈને જ બેઝ બનાવીને. યુ હેવ વર્ક ઇન મુંબઈ એન્ડ અમદાવાદ બોથ. એક સતત વાત ચાલે છે ગુજરાતનું નાટક અને મુંબઈનું નાટક, ક્યાં ક્યાં ફરક ક્યાં આવે છે? નાટક નાટક છે, ફરક જોનારોની આંખોમાં છે. 25 રૂપિયાનું કપડું અને 250 રૂપિયાના કપડાનો ફરક જે છે એ ફરક છે. મુંબઈમાં 5 લાખમાં નાટક બને છે અને અમદાવાદમાં 50,000માં બને છે, એટલે જોનારોની દ્રષ્ટિમાં પણ એ 5-50નો ફરક જે છે એ છે જ. બાકી નાટક નાટક છે, કલાકાર કલાકાર છે, ડાયલોગ ડાયલોગ છે, એક્ટિંગ એક્ટિંગ છે. ઓકે ઓકે, બહુ ફાઇન ફાઇન, બહુ ટેકફુલી યુ હેડ ગિવન અ એક્ઝામ્પલ ઓફ 250 રૂપિયાનું ને 50 રૂપિયાનું. ફાઇન, આઈડિયલ કોને માને છે રૂપા દિવેટિયા? કદાચ આઈડિયલ બદલાતા પણ હોય, જ્યારે ચાઇલ્ડહુડમાં હોઈએ આપણે, જ્યારે ઇનિશિયલી એન્ટર થયા હોય આ ફિલ્ડમાં, ત્યારે કોઈક આઈડિયલ આપણા અલગ હોય છે, થોડા ટાઈમ પછી અલગ હોય છે, અત્યારે અલગ હોય છે, પરંતુ સતત રૂપાજી કોને આ ફિલ્ડમાં આદર્શ માનીને ચાલ્યા છે? ગમતા ન ગમતા, પ્રોત્સાહન આપતા, ડિમોરલાઇઝ કરતા ઘણા બધા લોકો હોય છે, પણ એવું ફિક્સેશન નથી રાખ્યું કે મારે રેખા બનવું છે કે અમિતાભ બચ્ચન બનવું છે, કે મારે અમિતાભ બચ્ચન રેખા રેખા છે અને હું રૂપા રૂપા છું, કાલે જે થશે જોવાઈ જશે. રૂપાજી, એક ખાસ નોટિસ કર્યું છે મેં બી, કદાચ આપણે ડિનાય પણ કરી શકો છો, બટ જ્યારે ગુજરાતની ટીવી સિરિયલ્સમાં આપ કામ કરતા હતા ત્યારે આપની જે વોઇસ ફ્રીક્વન્સી હતી સમથિંગ ધ્રુજારીવાળી, ક્યાંક મુંબઈજીને ઇટ હેઝ બીન ચેન્જ લિટલ બીટ. જ્યારે સિરિયલ્સમાં આપણે ડ્રામા કર્યા, જે પણ રોલ કર્યા, એમાં ક્યાંક ચેન્જ આવ્યો હતો? સમવન હે નોટિસ કોઈએ કર્યું હતું, કોઈ ચેન્જ લાવવાનું કીધું હતું પ્રેઝન્ટેશન સ્કિલની, કે પછી એ નેચરલ એને જે જસ્ટિફાઈ કરતો હતો એ પ્રમાણેના ડાયલોગ્સ ત્યાં ચાલ્યા હતા? બિકોઝ ઘણી વખત આ ચર્ચા થયેલી છે ઇવન મારી સાથે, કે આ અહીંયા જ્યારે સિરિયલમાં જોતા હતા એમને ત્યારે જે કંપન અંદર આવતું હતું થોડું ઘણું, ત્યાં ક્યાંક ઓછું દેખાય છે એવું? એટલે નોટિસિબલી કંઈક જાણીબૂઝીને કરાયેલું કંઈક સાહસ કે પગલું કંઈ એવું હતું કે
પણ એક છે ને પરફોર્મન્સની સ્ટાઇલાઇઝ, તમે અમદાવાદમાં હું જ્યારે પરફોર્મ કરતી હતી નવી નવી સિરિયલો શરૂ થઈ હતી ત્યારે સિરિયલોની લોક એટલે મારું ટાર્ગેટ ઓડિયન્સ મહેસાણા હતું અને અત્યારે મારું ટાર્ગેટ ઓડિયન્સ લંડન પણ છે અને અમદાવાદ મહેસાણા પણ છે એટલે એ બંનેના ફરકને કારણે તમારામાં એક નેચરલ જે ચેન્જીસ કે પ્રેઝન્ટેશનની જે ફરક આવે એ જ ફરક છે બાકી કોઈ જાણ મને પણ ખ્યાલ નથી કે મેં આવું કંઈક કર્યું ઓકે ઓકે ઘણા બધા લોકો સક્સેસ થયા પછી અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે ગુજરાતમાં ઇન્સ્ટિટ્યુટ્સ ચાલુ કરવાનો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ રૂપાજી વિચારે છે ક્યાંક હા કોઈ કર કારણ કે સી એઝ આઈ ટોલ્ડ યુ કે મને મુંબઈની ધરતીએ સુખી કરી નાખી છે એટલે મારે પાછું તો મૂળ વતનમાં આવવાનું જ છે અને એ તરફના મારા ડગ ઓલરેડી મંડાઈ ચૂક્યા છે કે મને હવે બસ બહુ થયું બરાબર બે ચાર વર્ષમાં હું એલ બી બેક ટુ અમદાવાદ અને મારી જે કંઈ પણ અમદાવાદે આપેલી મને છે એનું મારે ઋણ તો ચૂકવવાનું જ છે એટલે હું કેવી રીતે એ ઋણ ફેરવી શકીશ મને ખબર નથી પણ કોઈ આવી રીતે કોઈ ચલાવતી હશે ને એમાં જો મને કોઈકને મદદ કરવાનો ચાન્સ મળશે તો ડેફિનેટલી આવી થેન્ક યુ વેરી મચ રૂપાજી થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આથી મુલાકાત રૂપા દિવેટિયા સાથેની ઘણી બધી વાતો કારણ કે અગેઇન આટલા બધા વર્ષો 9 વર્ષથી શરૂ કરેલી આ સફરને ફક્ત 24 મિનિટમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે પછી વચ્ચે પણ 2 બ્રેક સાથે આશા રાખીએ કે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે જરૂરથી આગળની વાતો કરીશું સમય થયો છે આપથી છૂટા પડવાનો રૂપાજી અગેઇન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી જ આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ થેન્ક્સ લોટ Mother Teresa Memorial School admissions open from preschool to standard 8.